રાજ્યભરમાં ચકચાર જગાવનાર નવલખી ગેંગરેપ કેસમાં વડોદરા કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. તો 2019માં વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં સગીરાનું સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી, જેની 3 વર્ષ બાદ આખરે વડોદરા કોર્ટે ચુકાદો આપતા પોસ્કોની કલમ 6/1 મુજબ 2 આરોપીઓની સજા ફટકારવામાં આવી છે. વડોદરાના અધિક સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ શ્રી આર ટી પંચાલ સાહેબે નવલખી સામૂહિક દુષ્કૃત્યના બંને આરોપીઓને 16 વર્ષથી ઓછી ઉંમરની પીડિતા ઉપર સામૂહિક દુષ્કૃત્ય સહિત પોક્સો એક્ટની વિવિધ કલમો અન્વયે કસૂરવાર ઠરાવેલા છે અને બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે. અને આજીવન કેદની એવા પ્રકારની સજા છે કે જિંદગીના અંતિમ શ્વાસ સુધી આ બંને આરોપીઓને કેદનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આપ દ્વારા ફાંસીની માંગ કરવામાં આવી હતી, તો કેટલા ખુશ છો આ સજા પર? ચોક્કસપણે કાયદામાં અને ખાસ કરીને પોક્સો એક્ટમાં આવા પ્રકારના ગુના માટે મહત્તમ સજા એ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે અને સરકારના દાયિત્વના ભાગરૂપે એક સરકારી વકીલ તરીકે મહત્તમ સજા કરાવવા માટે કૃતનિશ્ચય હું હોય એ સ્વાભાવિક વાત છે. અને આવા આરોપીઓને યોગ્ય સજા મળે તે માટે મેં નામદાર અદાલતને પાસે ફાંસીની પણ માગણી કરેલી, પરંતુ નામદાર અદાલતે તમામ પાસાઓનો એકરૂપ રીતે અભ્યાસ કર્યા પછી આ નિર્ણય પર આવ્યા છે. અને આવા પ્રકારના આરોપીઓ જો જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તો પણ એ ચુકાદો આવકારદાયક જ ગણાય, એમાં કોઈ બેમત નથી.